નમસ્કાર મિત્રો, એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી અને એન્જિનિયરિંગ લાઇનમાં જો તમે એડમિશન લેવા માંગતા હોય તો અત્યારે મારી પાસે એક મારા મિત્ર છે રાહુલ, અને જેમને આપણે પૂછીએ કે મારા પણ માઇન્ડમાં અમુક ક્વેશ્ચન છે જેના વિશે આપણે એની પાસેથી જાણકારી લઈએ કે કઈ રીતના એડમિશન પ્રોસેસ હોય, કઈ એક્ઝામના બેઝ પર જીટીયુ એડમિશન આપે છે, અથવા શું તમને જેડબલી આપવાની જરૂર છે કે નહીં એના વિશે જાણકારી મેળવીએ. તો રાહુલ, કઈ એક્ઝામ તમે આપો તો તમને એન્જિનિયરિંગ લાઇનમાં એડમિશન મળે છે? હેલો, કઈ એક્ઝામ જીટીયુ માટે તમને જેડબલી આપવાની જરૂર છે કે પછી ગુજકેટ થ્રુ તમે આપી શકો એક્ઝામ, મતલબ એડમિશન લઈ શકો? ગુજકેટ ફરજિયાત છે. ગુજકેટ ઉપર છે એમ ને, અને જેડબલ્યુ આપવાની કોઈ જરૂર નથી જો તમે જીટીયુ માં રહેવા માંગતા હોય તો? હા, જીટીયુ માં રહેવા માંગતા હોય તો જેડબલ્યુ આપવાની કોઈ જરૂર નહીં. કોઈ જરૂર નથી, બરાબર. એટલે ગુજકેટ એટલી એક્ઝામ આપી અને તમે એન્જિનિયરિંગ ની કોઈ પણ લાઈન ની અંદર એડમિશન લઈ શકો છો એમ ને? હા. અને એની અંદર 12 સાયન્સ ના કેટલા માર્ક્સ ની આમ જરૂર પડે કે 12 સાયન્સ માં કેટલા આવ્યા હોય? ઓ, 50 પર હોય તો ચાલે. 50 પ્લસ પર્સન્ટેજ? હા, પછી સારી કોલેજ માં જોઈતું હોય તો પછી વધારે જોઈએ. નોર્મલ કોલેજ માં જોઈતું હોય તો 50 પ્લસ ચાલે. 50 પ્લસ ચાલે એમ ને. અને એની અંદર તમે એડમિશન લેવા જાવ તો એ દરમિયાન કઈ રીતની પ્રોસેસ હોય, કોઈ બુકલેટ આપે અથવા તો એના વિશેની સંપૂર્ણ જાણકારી ક્યાંથી હાસિલ થાય? બુકલેટ આપે. હા હા, તો કઈ જગ્યાએ મળે બુકલેટ? કોલેજ માંથી? ના ના, કોલેજ માંથી નહીં મળતી. તો પછી ઓનલાઈન જ્યાં ફોર્મ ભરવા જાવ ત્યાંથી કે કોઈ બેંક માંથી? હા, બેંક માંથી જ. હા, તો ભાઈ યાદ રાખો, બેંક માંથી મળે છે એમ ને. હા. અને ઓનલાઈન ફોર્મ બેંક માં ભરવાનું હોય છે કે કોઈ ઓનલાઈન પેલું હોય છે? ઓનલાઈન ભરવાનું હોય છે. ઓનલાઈન કોઈ પણ કેફે ટાઈપ બધું હોય એમ ને? હા, એટલે કા બેંક માંથી બુક આપે અને યુઝર આઈડી ને બીજો પાસવર્ડ આપે. બરાબર, એથી આપણે લોગિન કરવાનું. હા, અને પછી એ બધું લઈને કોલેજમાં જવાનું હોય ને? મતલબ બધી કોલેજમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું, બધી જ કોલેજમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું, પછી જે તે કોલેજમાં તમારું નામ આવ્યું હોય એ કોલેજમાં તમને ત્યાં એડમિશન લેવા જવાનું, એ રીતના? હા, પણ એ છેલ્લે લાસ્ટમાં આવે. હા હા હા, એ લાસ્ટમાં આવે. મતલબ પહેલા તમે જે એડમિશન ની બધી પ્રોસેસ કરી પછી લાસ્ટમાં કોલેજમાં જવાનું, અને કોલેજમાં જઈને મતલબ મોટા ભાગનું તમે જો ગુજકેટ આપો છો તો તમને એડમિશન મળવાની પૂરેપૂરી શક્યતા છે એમ ને? હા, પણ જો તમારો મેરિટ ઓછો હશે તો મનગમતી બ્રાન્ચમાં નહીં મળી શકે. એટલે મનગમતી બ્રાન્ચમાં એડમિશન જોઈતું હોય તો ગુજકેટમાં થોડા વધારે માર્ક્સ લાવવા જરૂરી છે. હા, ગુજકેટ અને રિઝલ્ટ બી સારું હોવું જોઈએ 12th નું. એટલે મનગમતી બ્રાન્ચ ની જો વાત કરીએ તો સિવિલ છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે. હા, અને બીજી કઈ? કેમ કે હું આ ત્રણ જ જાણું છું. ઈસી? હા, ઈસી છે. કમ્પ્યુટર છે? કમ્પ્યુટર છે. આપણે ગોધરામાં તો ચાર જ અવેલેબલ છે ને? હા, ચાર જ. અને અમુક જે અમુક ગાંધીનગર સાઈડ જે એન્જિનિયરિંગ કોલેજ છે એની અંદર પણ એ સેમ પ્રોસેસ હોય શકે ને? હા, છે. યુનિવર્સિટી એક હોય તો સેમ, બીજી હોય તો અલગ હોય છે. અલગ હોય શકે. અને આપણે આઉટ ઓફ ગુજરાત જો કોઈને સ્ટડી કરવાનું મન હોય તો એને ગુજકેટ થી કામ ચાલી શકે કે પછી જેડબલી આપવી પડે? જેડબલી આપવી પડે. એટલે ખાલી જીટીયુ અલાઉડ કરે છે કે તમે ગુજકેટ એક્ઝામ આપી અને અહીંયા આવો, બાકીની બધી જે એક્ઝામ્સ છે એ તમને બાકીના અલગ અલગ એટલે કે જેડબલી આપવી પડે એમ ને? હા. અને જેડબલી એડવાન્સ નામની એક એક્ઝામ છે એના થ્રુ? બરાબર. તો અહીંયા સુધીની જાણકારી ઇનફ છે ને વિદ્યાર્થીઓ માટે?